ચોક્કસથી જીવન જે જનજીવન છે પૂર્વવત થઈ રહ્યું છે. તો વડોદરાની અંદર સતત ત્રીજા દિવસે એનડીઆરએફ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. સમાની અંદર આવેલી હોસ્પિટલમાં ફસાયેલા દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કર્મચારીઓ સહિત દર્દીઓ પણ ફસાયા હતા, જેમને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તો વિશ્વામિત્રી નદીની પાસે આવેલી હોસ્પિટલની અંદર દર્દીઓ અને કર્મચારીઓ ફસાયેલા હતા. એનડીઆરએફની ટીમ સતત ત્રીજા દિવસે અહીં રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. સમા વિસ્તારમાં આવેલી હોસ્પિટલની અંદર દર્દીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. કર્મચારીઓ અને દર્દીઓ આ હોસ્પિટલની અંદર ફસાયેલા હતા, જેમને સલામત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. એનડીઆરએફની ટીમે ખૂબ જ સારી કામગીરી અહીં કરી છે અને જે વૃદ્ધ દર્દીઓ જે છે તેમને સુરક્ષિત સ્થાનો ઉપર ખસેડવામાં આવી રહ્યા છે. હોસ્પિટલની અંદર દર્દીઓ અને કર્મચારીઓ ઘણા સમયથી ફસાયેલા હતા, જેમને બહાર કાઢવાની કામગીરી, જેમનું રેસ્ક્યુ કરવાની કામગીરી એનડીઆરએફની ટીમે કરી છે. એનડીઆરએફના જવાનોએ ખૂબ જ બહાદુરીપૂર્વક ખૂબ જ સારી કામગીરી વડોદરાની અંદર કરી છે. કામ અભી હમ લોગ સુબહ 5 બજે યહાં પહોંચ ગયે થે ઓર ઉસ સમય જો હમ ખબર મિલા કે 25 પેશન્ટ્સ હૈ જિનકો એવ્યુકેટ કરના હૈ તો તભી સે હમ લોગ રેસ્ક્યુ વર્ક્સ કર રહે હૈ અભી તક 11 પેશન્ટ હૈ હમારે જો વહાં સે એવ્યુકેટ કર દિયા ચુકા હૈ. ક્યા મેસેજ મિલા થા આપકો ઓર અભી તક પાણી કા જો સ્તર હૈ અભી કિતના હોગા યહાં પર? અભી પાણી કા સ્તર 4 ફીટ હૈ લગભગ. કલ તો ઇસસે ભી જ્યાદા થા, કલ 7 સે 8 ફીટ તક પાણી થા યહાં પે. અભી ધીરે ધીરે સ્તર પાણી કા કમ હો રહા હૈ ઓર ઓપરેશન મે થોડા સા જો હૈ સ્પીડ બઢ ગયા હૈ ક્યોંકિ પાણી કા થોડા સા સ્તર કમ હો ગયા હૈ. વડોદરામાં 20 ઇંચ વરસાદ વરસવાના કારણે વિશ્વામિત્રી નદી 34.50 ફૂટ પર છે, જેના કારણે સમા ખાતે આવેલી રિધમ હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. જે રીતના આપ જોઈ શકો છો કે આ રિધમ હોસ્પિટલ છે અને બાજુમાં સિદ્ધાર્થ બંગલોસ છે, ત્યાંથી દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરીને અત્યારે આ જે એનડીઆરએફની જે ટીમ છે તે જઈ રહી છે. જે રીતના તમને એક જે વૃદ્ધ જણાઈ રહ્યા છે, 2 જેટલા જે દર્દીઓ અત્યારે બોટમાં બેઠા છે અને તેમની સાથે તેમના જે પરિવારના સભ્યો છે તેઓ પણ બેઠા છે. ખાસ કરીને જોઈ શકો છો કે એનડીઆરએફના સભ્યો પણ આખા તેમના ગળા સુધી પાણી આવી જાય એટલું પાણીમાં તેઓ બોટમાં લોકોને રેસ્ક્યુ કરીને લાવી રહ્યા છે. મહત્વની વાત છે કે 25 થી વધારે દર્દીઓ ફસાયવાના કોલ એનડીઆરએફને મળ્યા હતા અને જેના પગલે આ રેસ્ક્યુ ઓપરેશન તાત્કાલિક સવારમાં હાથ ધરવામાં આવ્યું છે અને તમામ લોકોને આ રેસ્ક્યુ કરીને સહી સલામત સ્થળે ખસેડવામાં આવશે. બીજી તરફ પણ એનડીઆરએફની ટીમ ઊભી છે, કારણ કે આ એક એવો વિસ્તાર છે કે જ્યાં વિશ્વામિત્રી નદી બિલકુલ બાજુમાં આવી છે અને જેના પગલે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા ઊભી થાય છે અને તેના કારણે અચાનક પાણી આવી જવાના કારણે આ તમામ દર્દીઓ અહીંયા ફસાયા હતા અને તેમને જે ફસાયેલા દર્દીઓ છે, જે કર્મચારીઓ છે, તેમને તાત્કાલિક રેસ્ક્યુ કરીને અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે. મહત્વની વાત છે કે એનડીઆરએફની જે ટીમ છે એ સતત આ જે સિદ્ધાર્થ બંગલોઝ છે તેમાં પણ જે લોકો રહી રહ્યા છે તેમને પણ બહાર નીકળવા માટે વિનંતી કરી રહી છે, પરંતુ લોકો નીકળવા માટે તૈયાર નથી અને તેના કારણે જ તેઓ સતત રિક્વેસ્ટ કરી રહ્યા છે લોકોને કે તમે પણ નીકળી જાઓ, કારણ કે વિશ્વામિત્રી નદીમાં જે મગરો ફરી રહ્યા છે તે સોસાયટીઓમાં પણ હવે જઈ રહ્યા છે. તેના કારણે એક તરફ પાણીનો ભય છે તો બીજી તરફ મગરનો પણ ભય રહેલો છે, જેના કારણે કહી શકાય કે એનડીઆરએફ ટીમ લોકોને નીકળવા માટે વિનંતી કરી રહી છે. હાલમાં તો લોકો માટે અત્યારે ભગવાન સમાન એનડીઆરએફની ટીમ બની હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન જૈમિન વ્યાસ સાથે રવિ અગ્રવાલ, Zee24 કલાક, વડોદરા.